જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટમાં હું ડોક્ટર રાજેશ પટેલ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં સતત ને સતત ગુજરાતના બાળકો વધારે સારી રીતે પરફોર્મન્સ કરી શકે, કોઈ પણ બાબતના મૂંઝવણ ન અનુભવે એના માટે એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ નામની યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો નાના નાના ટોપિકના મૂકેલા છે. સાથે સાથે એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ નામની એક એપ્લિકેશન પણ પ્લે સ્ટોર ઉપર તમને મળશે, જેમાં પણ વિવિધ કોર્સો આપેલા છે. તો જો આપને મારા જે કહેવું છે એમાં સમજણ પડતી હોય તેનો ઉપયોગ કરી અને પરીક્ષાને પાસ કરો. આજનો જે ટોપિક હું તમને એક માઇક્રો ટોપિક તરીકે જે ભણાવવા જઈ રહી છું, એક નાનકડો ટોપિક, એમાં હું તમને બે શબ્દ વિશે સમજૂતી આપીશ. એમાં એક શબ્દ ઓલ છે, ALL, અને બીજો શબ્દ વોલ છે. તો શું ડિફરન્ટ છે આ બંને શબ્દ વચ્ચે, કે ઓલ એટલે શું અને વોલ એટલે શું, તો જોઈએ આપણે આજના વિડીયો લેક્ચરમાં. વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ મજાના બે શબ્દ અહીંયા તમને જોવા મળે છે, એક ઓલ અને એક વોલ, જેના વિશે સમજવા માટે આપણે આ સ્ટેજ ઉપર ભેગા થયા છે. સર્વપ્રથમ પહેલો શબ્દ ઓલ. મોટા ભાગના શબ્દ આ ઓલ શબ્દ વિશે પરિચિત છે, છતાં આપણે જોઈ લઈએ. બધા જ એવો અર્થ થાય છે, અને બહુવચન ગણી શકાય. તો એ નામ શેમાં ગણી શકાય? બહુવચન ગણી શકાય તેવું નામ. ધ્યાન રાખજો, બહુવચન ગણી શકાય તેવું નામ અને એક વચન ન ગણી શકાય તેવું નામની પહેલા વપરાય છે. ધ્યાન રાખજો, બહુવચન ગણી શકાય તેવું હોય એમાં પણ આવે, અને એક વચન ન ગણી શકાય એવું હોય ને એમની જોડે પણ આવે. મારો કહેવાનો ભાવાર્થ તમે સમજો. બહુવચન એટલે સમજો, ચલો BOY શબ્દ, ડન. આગળ કયો, પાછળ કયો શબ્દ આવે? બસ. તો આનું બહુવચન ગણી શકાય તેવું, જો બે ક્વોલિટી છે, બહુવચન અને ગણી શકાય તેવું, તો અંગ્રેજી કહે છે ઓલ અહીંયા આવશે. બસ, ઓલ અહીંયા આવશે. બીજો સંદર્ભ આને મૂકો, બીજો સંદર્ભ, એક વચન ન ગણી શકાય જેવું, એક વચન પણ ન ગણી શકાય એવું, તો દાખલા તરીકે મિલ્ક શબ્દ, અથવા તો સાદી ભાષામાં ધ મની, ધ મની અહીંયા લખેલો છે. ઓકે, હવે આ કેવું નામ થઈ ગયું? એક વચન નામ છે, આ એક વચન નામ છે મની, અને આને ગણી શકાય નહીં અને આને ગણી ન શકાય આવું નામ છે, તો ત્યારે ઓલ શબ્દ આવશે. નીચે સરસ મજાના ઉદાહરણ છે કે ઓલ બોયસ આર ગુડ, તો ક્રિયાપદોની ખાલી જગ્યા સ્વરૂપે અહીંયા એસ જોવા મળે, એટલે વિદ્યાર્થીની નૈતિક ફરજ છે કે જો વર્તમાન કાળ હોય તો અહીંયા આર મૂકે અને ભૂતકાળ હોય તો અહીંયા વેર મૂકે. ચલો ક્લિયર, ઓલ બોયસ આર ગુડ, ઓલ ધ મની ઇઝ વેસ્ટેડ, બધા જ પૈસા વ્યર્થ ગયા. તો આ મની શબ્દ એ રાબેતા મુજબના એક વચન પણ ન ગણી શકાય તેવું નામ કહેવાય. કેવું કહેવાય? આ ગણી ન શકાય એવું નામ કહેવાય. એટલા માટે અહીંયા એક ઓલ શબ્દનો ઉપયોગ થાય છે. તો આશા રાખું ઓલ એટલે બધા જ, બધું જ એવો અર્થ થાય છે. હવે આગળનો શબ્દ જોઈએ. હવે આ મુદ્દામાં જોવાનું શું, તો આ મુદ્દામાં એ જ જોવાનું છે કે ક્યાં ઈજ લાગ્યું અને ક્યાં આર લાગ્યું. યાદ રાખવું જ પડશે તમારે બધાને કે અહીંયા આર આવ્યું અને એની નીચે જે છે એ ઈજ આવ્યું. જો શબ્દ ઓલ છે છતાં એક વખત ઓલની પાછળ આર અને એક વખત ઓલની પાછળ ઈજ આવે છે, ક્યારે આવે છે? અચૂક જોજો. હવે આગળનો શબ્દ વોલ જોઈએ. વોલનો અર્થ સંપૂર્ણ એવો થાય છે, ખરેખર આ શબ્દને સમજવો ખૂબ અઘરો છે, કે ઓલ એટલે બધા જ બધું જ અને સાથે સાથે વોલ એટલે બધા જ બધું જ એવું નથી થતું, થોડો એમની વચ્ચે તફાવત છે. તે એક વચન નામ પહેલા જ હોય છે, હંમેશા એક વચન નામ પહેલા હોય છે. આ એક વચન નામ બોડી એક વચન નામ પહેલા હોય છે. તો વોલ બોડી, આખી આખી બોડી, અથવા ઈ જોય તો વર્તમાનમાં, વોલ જોય તો ભૂતકાળમાં, કવર્ડ થઈ ગઈ, આખે આખી એમની બોડી કવર થઈ ગઈ છે. હવે અહીંયા BODY બોડી શબ્દ આવ્યો. આપણો પ્રશ્ન છે કે ઈજ મૂકવો કે આ, તો સ્વાભાવિક છે કે આ શબ્દની પાછળ ઈજ આવશે, અને વોજ અને વેર હોય તો શું આવશે? તો વોજ આવશે. તો આમ વોલ શબ્દનો અર્થ, અને ઓલ એટલે બધા જ, અને વોલ એટલે બધું જ,
પણ થોડોક ડિફરન્ટ ઉદાહરણથી સમજાવું બંને વચ્ચે. ખાસિયત જોઈ લ્યો, વલની પાછળ ઈ જને આર બંને આવે છે, ઈ જને આર બંને આવે છે, ઈ જને આર બંને આવે છે, અને વલની પાછળ એક વચન આવે છે. ધ્યાન રાખજો, સંપૂર્ણ રીતે એક વચન આવે છે વલની પાછળ. હવે ખરેખર બંને વચ્ચેનો મેજર તફાવત શું છે સમજીએ. બંને વચ્ચેનો તફાવત શું છે તો લખ્યું છે નીચે, ચાલો સમજીએ. ઓલ શબ્દનો ઉપયોગ એવું બતાવે છે કે વસ્તુ અથવા પ્રાણીઓ અથવા મનુષ્યની સંખ્યા, બધા જ પુરુષો, બધી સ્ત્રીઓ, બધા જ બાળકો, બધી જ બહેનો, બધી જ સ્કૂલો, બધા જ રસ્તાઓ, બધા જ ગામડાઓ, બધા જ પાણીની ચકલી. ક્લિયર? ઓલ શબ્દનો અર્થ વસ્તુ અથવા પ્રાણી જે કાંઈ છે અથવા મનુષ્યની સંખ્યા કેટલી એ બતાવે છે. અને જ્યારે વોલ શબ્દનો અર્થ એવો થાય કે બધા જ એ મનુષ્યના બધા જ અંગો વિશેનો અભ્યાસ, એ બધા જ અંગો વિશેનો અભ્યાસ, એટલે ઓલ અને વોલ. હજી ઓછી ખબર પડી હશે તો નીચે હજી ઉદાહરણ છે. ઓલ એટલે બધા જ વિષય, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ, બધા જ વિષય, અને વોલ ઇંગ્લિશ એટલે અંગ્રેજીના તમામ ચેપ્ટરો, અંગ્રેજીના તમામ ચેપ્ટરો, બધા જ ચેપ્ટરો નહીં, બધી જ ચોપડીઓ નહીં, માત્ર અંગ્રેજી વિષય, અને એ અંગ્રેજી વિષયના તમામ ચેપ્ટરો તમે જુઓ, તમને આવડતા હોય, તમને એના દાખલા આવતા હોય, તો તમે આ વોલ શબ્દનો ઉપયોગ કરી શકો છો કે મારો સંપૂર્ણ અભ્યાસક્રમ પતી ગયો. તો અભ્યાસક્રમ જેવો શબ્દ આવે વિદ્યાર્થી મિત્રો, એટલે વોલ શબ્દ આવતો હોય છે. તો આશા રાખો વોલ અને વોલમાં પૂરેપૂરી ખબર પડી ગઈ છે. એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ સાથે સમય માટે જોડાયેલ રહેજો. આ એ મારો ટેલિગ્રામ ચેનલની લિંક છે, નીચે મારા યુટ્યુબમાં વિડીયો જોવા માટેની લિંક છે, ત્રીજું ફેસબુકમાં જે એકાઉન્ટ છે એરાનું તેની આ લિંક છે, ઇન્સ્ટાગ્રામમાં પણ એરા ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ નામની એક ભાગ બનાવેલો છે. જો તમને કાંઈ વધારે પડતી મૂંઝવણ હોય તો નીચે અહીંયા એક વોટ્સઅપ નંબર આપેલો છે 9909027809, કે જેના ઉપર કોલ કરીને તમે નિરાકરણ મેળવી શકો છો. અને છેલ્લે જો વિગતવાર મને કાંઈ તમારે લખવું હોય ને થોડુંક લાંબુ લખવું હોય તો નીચેની બાજુએ મારું એક ઈમેલ એડ્રેસ આપેલું છે.